સંશોધન કર્યું કે કોષની અંદર ચાલતી આંતરકોષીય ચયાપચયની ક્રિયા, કોષની અંદર પરિવહન એ બધાને કહીશું. કોષની દેહધાર્મિક ક્રિયા તો એનું ઇંગ્લિશ એવી રીતે સાઇટ ઓફ ફિઝિયોલોજી તરીકે થાય છે. એ જ પ્રમાણે કોષની અંદર બી અંતઃસ્ત્રાવ આવેલા છે, ઉત્સેચકો આવેલા છે, કાર્બોદિત પદાર્થ છે, નત્રલ પદાર્થો છે, એ બધાને એ કહેવાય રસાયણ વિજ્ઞાન સાથે જોડાયેલું. તો કોષ અને તેને રસાયણ વિજ્ઞાન સાથે જોડીએ તેને કહેવાય સાયટોકેમિસ્ટ્રી. ત્યાર પછી આવે સાયટોપેથોલોજી. પેથોલોજી શબ્દ એટલે કે રોગકારકતા, પેથોજિનસિટી એટલે રોગકારકતા આપણે એને કહીએ. તો કોષની અંદર કોઈ પરોપજીવી ગયો હોય, કોષને કંઈક રોગકારકતા લાગુ પડી હોય સજીવને, આપણને બાહ્ય લક્ષણે તો રોગકારકતા દેખાય છે કે ક્યાંક સોજો આવ્યો કે ક્યાંક કંઈક બીજી મિકેનિકલ ઇન્જરી થઈ, પણ એ જે થયેલી ઇન્જરી કે એ જે ઘા છે એ કોષની અંદર શું નુકસાન કરે, કોષની કઈ અંગિકા પર અસર કરી, એ બધું જે જાણવાની વિદ્યા છે એને કહેવાય છે સાયટોપેથોલોજી. એ જ પ્રમાણે આ કોષ વિદ્યા કોષની સાથે સંકળાયેલું પર્યાવરણની વિદ્યાને કે સાયટો ઇકોલોજી, એટલે કે કોષ અને તેને રિલેટેડ, તેને લાગુ પડતું આજુબાજુના પર્યાવરણની એની પર અસર થવી, પર્યાવરણમાં તેનાથી શું કંઈક અસર થઈ, એ બધું જાણીને જે સંશોધન થાય છે એને કહેવાય છે સાયટો ઇકોલોજી. અત્યારની જે રિસન્ટ બ્રાન્ચ છે, નવી જ શોધાયેલી, એ છે મોલેક્યુલર બાયોલોજી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે વોટસન એન્ડ ક્રિકનું ડીએનએનું મોડેલ ભણીએ છીએ. ડીએનએ આની આણ્વિક રચના એટલે કે એને આણ્વિક જીવવિજ્ઞાન કહીએ, તો મોલેક્યુલર બાયોલોજી એ પણ કોષવિદ્યા સાથે જોડાયેલું છે, જેની મદદથી આપણે ડીએનએની, આરએનએની વગેરેની રચના જાણી. અને આપણે ખૂબ જ સરસ વાત કરી અને ઘણી બધી શાખાઓ વિશે આપણે જાણકારી મેળવી. મિત્રો, અહીંયા એક વાત આપણે ખાસ યાદ રાખીએ કે આપણે જે ચર્ચા કરી એમાં કોષ કરતાં જ્યારે નાનું થાય છે અથવા કોષને આપણે તોડીએ છીએ તો એને આપણે સજીવ કહી શકતા નથી. સજીવ એ નાનામાં નાનો એકમ છે. દીપાબેને જે શાખા કીધી આપણે કોષની અંદર જઈને અભ્યાસ કરવાનો છે એની સાથે રિલેટેડ છે. એમાં જે કંઈ કેમિકલ્સ અથવા જે કંઈ મેલિક્યુલ્સની વાત આવે છે, અણુઓની વાત આવે છે, એ મોટા નાના હોય, મેક્રો મોલેક્યુલ્સ, માઇક્રો મોલેક્યુલ્સ, અને સૂક્ષ્મ સ્તરે જઈને, હવે તો નેનો ટેકનોલોજીમાં પણ અતિ સૂક્ષ્મ સ્તરે જઈને અભ્યાસ કરીએ છીએ ત્યારે અત્યંત સ્પષ્ટતાથી નવી નવી દિશાઓ આપણે એના વિશે જાણી શકીએ છીએ. દીપાબેન હવે આપણને આગળ માહિતી આપશે. જયશીબેન, જેમ નેનો ટેકનોલોજીની વાત આવી, એની સાથે ટેસ્ટ ટ્યુબ્સ બેબીની વાત જે આવે છે એ બી કંઈ કહું છું, આપણે એને આની સાથે સેલ કલ્ચરની સાથે જોડી શકીએ એવી એક શાખા છે કે ભાઈ એક કોષમાંથી બીજો કોષ એ ક્યાં, તો કે એક સજીવની અંદર નહીં પણ બહાર પણ એનું કલ્ચર કરી અને કલ્ટિવેટ કરી અને એનું એમાંથી બીજો કોષ બનવાની પ્રક્રિયા કરી અને એમાંથી આખું બીજું એનિમલ પ્રોડ્યુસ કરવું, એ શાખા સેલ કલ્ચર તરીકે પણ અત્યારે સ્પ્રેંગઅપ થઈ છે કે ભાઈ વિકાસ પામી છે. તો આ બધી જે શાખાઓ હતી એ બધી ફરીથી હું રિપીટ કરું કે સાયટોટેક્સોનોમી, સાયટોકેમિસ્ટ્રી, સાયટોફિઝિયોલોજી, સાયટો ઇકોલોજી, સાયટોપેથોલોજી અને સેલ કલ્ચર, આ બધી શાખાઓએ આપણને કોષ વિદ્યાના ડિટેલ અભ્યાસ અને એમાં થયેલા ઘણા ઊંડાણ સુધીના વૈજ્ઞાનિક સંશોધનને કારણે મળી છે. હવે આગળ આપણે એની અંદર કોષ કેવો હોય, ટિપિકલ એનિમલ સેલ, આપણને જાનકીબેન માહિતી આપશે. આપણે સ્ક્રીન પર જોઈએ ટિપિકલ એનિમલ સેલ, પ્રાણી કોષ, લાક્ષણિક પ્રાણી કોષ કે કઈ કઈ અંગિકાઓ ધરાવે. અચ્છા દીપાબેન, પહેલાં આપણે એમને વિવિધ પ્રકારના કોષ બતાવી દઈએ. તો ચોક્કસ, કોષો કેવા હોય છે, કોષ એનું ઘણું આગળ આપણે જોયું કે કોષ, એક કોષ જે લાક્ષણિક કોષ, કોષ કેન્દ્ર ધરાવે, પ્રાણી કોષ હોય તો કોષરસ ધરાવે, કોષ કેન્દ્ર ધરાવે, પછી કેટલાક કણાભસૂત્ર, રિબોઝોમ્સ, અંતઃકોષરસજાળ જેવી અંગિકાઓ ધરાવે એને લાક્ષણિક કોષ કીધો. હવે એ કોષમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આ કોષ તેના કાર્ય ને આધારે તેનો આકારમાં પણ ફેરફાર હોય છે. બીજી એક વસ્તુ કે આપણે કોષનું સંશોધન માઇક્રોસ્કોપથી જેમ કર્યું કે એનાથી જોઈ શકાય, પણ મોટા કદનો પણ કોષ હોય છે જેને નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. તો એનું ઉદાહરણ છે કે ઓસ્ટ્રીચનું ઈંડું, જેને આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. આમ કોષ તેના કાર્યને આધારે જુદા જુદા આકારના હોય છે, પણ તેનું બંધારણ એકનું એક જળવાઈ રહેતું હોય છે.
કેટલાક અધિછદીય કોષો જે છે એ ઘનાકાર હોય છે. અધિછદીય કોષો ઘનાકાર હોય છે પણ એમાં જ પક્ષમલ અધિછદ જે હોય છે એ ઘનાકાર અને એની ઉપરની તરફ પક્ષ્મ જેવી એટલે તંતુઓ જેવી રચના ધરાવે છે, જેના પક્ષમલના હલનચલનને કારણે તેની આજુબાજુ જે પણ પ્રવાહીઓ એનો પ્રવાહ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એ પ્રમાણે ગ્રંથિકોષ જેવો કોષ લઈએ તો ગ્રંથિકોષ ગોળાકાર રચના ધરાવે છે અને કંઈક ફ્લાસ્ક શેપ કે જ્યાં બાકી એનો સ્ત્રાવી દ્રવ્યનો ભાગ ભરાઈ રહેતો હોય. મેદક પેશીનો કોષ છે, ગોળાકાર હોય છે. આપણે જાણીએ યકૃત કોષ જે છે એ બહુકોણીય હોય છે. વળી ચેતાકોષ જે છે એ ચેતાકાય જેવી રચના ધરાવે છે અને ચેતાકાયની આજુબાજુ તંતુઓ જેવી રચના ધરાવે છે અને એની નીચે પાછળ બીજા છેડા પર લાંબો તંતુ આવેલો હોય છે અને આ તંતુના બીજા છેડે પણ જે પણ પરિવહનનું કામ કરવાનું છે એ પરિવહનના કામ કરવા માટે તંતુમય રચના જોવા મળે છે. આશ્ચર્યની વાત છે કે તમે આટલું બધું અલગ અલગ પ્રકારના કોષ બનાવો છો, બરાબર, જેના કાર્ય અલગ અલગ છે, પણ જે રચનામાં આપણે સામે જોવાનું છે તો આપણે જે એકતામાં વિવિધતામાં એકતા, બરાબર, યુનિવર્સિટી એન્ડ ડાયવર્સિટી એ આપણે ટિપિકલ એનિમલ સેલ થ્રુ જોઈશું. દીપાબેન આપણે વિવિધ કોષોના કદ તેમજ આકાર વિશે પણ જાણકારી આપશે. આપણે ચિત્ર જોયું, થોડી નોંધ પણ આપ ટપકાવી શકશો, ટેલિટોપ પર આપ જોઈ શકશો કે કઈ પ્રકારનું વૈવિધ્ય કોષોમાં જોવા મળી શકે છે. સાચી વાત છે જાનકીબેન કે એના કદ અને આકારમાં ઘણો બધો તફાવત હોય છે. મેં બતાવ્યું એમ કે ભાઈ ઓસ્ટ્રિચનું ઈંડું મોટા મોટું નરી આંખે જોઈ શકાય, એટલે એવું કહી શકાય કે યુકેરેટિક કોષ છે એ 1 થી 100 નેનોમીટર જેટલું લંબાઈ ધરાવતા હોય છે અને નાનામાં નાનો કોષ એ 4 નેનોમીટરનો વ્યાસ પણ ધરાવતો હોય છે. ત્યારે હું એક બીજો ઉલ્લેખ કરી દઉં કે એવી રીતે નાનામાં નાનો કોષ જે પીપીએલઓ તરીકે ઓળખાય છે અને ત્યાર પછી રક્તકણ છે એ ગોળાકાર અથવા પીપીએલઓ એટલે દીપાબેન પ્લ્યુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ્સ, હા જાનકીબેન, એને સૂક્ષ્મ સૌથી નાનામાં નાના કોષ તરીકે ઓળખવામાં આવે છે. રંજક કોષો જે છે એ અનિયમિત આકાર ધરાવે છે. એ જ રીતે શ્વેતકણો છે એનો પણ કંઈક આકાર જુદો હોય છે. આમ કોષ તેના કાર્યને આધારે તેનો આકારમાં વૈવિધ્યતા જોવા મળે છે. ઉપરાંત તેનો આકાર જળવાઈ રહે તેના માટે તેનું જે કોષરસ પટલ હોય છે એ કોષરસ પટલની જે રિજિડિટી છે અથવા એની જે છે આજુબાજુનું બંધારણ એના આધારે એનો આકાર એમને એમ જળવાઈ રહે છે. પણ કેટલાક કોષો એવા છે કે જે કોષો પરિવહન દરમિયાન તેનો આકાર બદલે પણ છે, એટલે તેના કાર્ય અને એને આધારે જે પણ એમાં ફેરફાર જોવા મળે છે. આમ કોષ આપણે ધારીએ કે કોઈ એક જ પ્રકારનો હોય, એક જ સરખી રચના ધરાવે, પણ તે તેની પેશીની વિભેદન અને કાર્યને આધારે એ કંઈક વિશિષ્ટતા એમાં આપણને જોવા મળે છે. એક મિનિટ દીપાબેન, મારો એક પ્રશ્ન છે કે આ જે કોષ છે એમાં તમે વિભિન્ન પ્રકારના કોષ દર્શાવ્યા, પરંતુ જે એમની રચના છે ભલે આપણે સામ્યતાનો અભ્યાસ કરીએ પણ રચનામાં તમે જુઓ તો એનો આકાર અલગ છે, ક્ષેત્રફળ અલગ છે, તો એમના કદ અને ક્ષેત્રફળને કંઈ સંબંધ ખરો? હા જાનકીબેન, ચોક્કસ, કે કદ અને ક્ષેત્રફળનો ગુણોત્તર એક સરખો હોય છે. કેવી રીતે કે આ એક આપણો ક્યુબ છે, જનરલી જેને આપણે રમવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, એક ક્યુબ જે છે એનું આખું ક્ષેત્રફળ લઈએ અને એના જ આપણને ખબર છે કે આ બધા જુદા જુદા પાર્ટ્સનું બનેલો એક ઘન છે. એ ઘનને હું જ્યારે નાનો આજુબાજુથી ટુકડા કરી અને એક એક ટુકડાનું ક્ષેત્રફળ લેવા જાઉં તો એ બંનેનું પ્રમાણતા જળવાઈ રહેતી હોય છે. એટલે કે આખું એકનું ક્ષેત્રફળ એને એરિયા કહીશું તો એ અને એનો જે વી એનું વોલ્યુમ છે એનો કદનો જે ગુણોત્તર છે એ 1:1 રહે છે અને 1:1 ગુણોત્તર જે છે એ સૌથી વધારે કે કોષમાં જે પણ પોષક દ્રવ્યો કે બીજા દ્રવ્યો કે ઉત્સર્ગ દ્રવ્યોની આપલે થતી હોય એના માટે ખૂબ જ જરૂરી છે અને અને એ તેની સાપેક્ષમાં તેનો વધારો ક્ષેત્રફળનો વધારો થતો જોવા મળે છે. એક લેમેન લેંગ્વેજમાં કહીએ તો એવો પણ આપણને વિચાર આવે કે ભાઈ હાથીનો યકૃત કોષ અને મનુષ્યના યકૃત કોષમાં કેવી રીતે તફાવત જોવા મળે કે કંઈ શું હશે. તો યકૃત કોષની એની જે એનું ક્ષેત્રફળ છે એનું કાર્ય છે એના આધારે કંઈ હાથી જેવા કદનો હતો નથી. હવે આગળ આપણે જોઈએ એના વિશે કે સ્ક્રીન પર મેં મૂકેલું છે કે અધિછદીય પેશ બતાવે છે અને એની અંદર બીજા કોષો પણ બતાવેલા છે જે વિવિધતા દર્શાવતા વિવિધ આકાર દર્શાવતા કોષો છે એના કાર્યને લીધે.
ત્યાર પછી આગળ આપણે આ બધા વિવિધ કોષો, રંજક કોષ જોયો, શ્વેતકણ જોયો, શુક્રકોષ જોયો જે ઉપરથી ગોળાકાર રચના અને તેને પ્રચલન કરવાનું હોવાથી નીચે પૂંછડીવાળી રચના આપણને જોવા મળે છે. સ્નાયુકોષ જે છે એ સ્પિન્ડલ શેપ અથવા તો ત્રાકાકાર હોય છે. અને આ બધી રચનાઓ પછી હવે લાક્ષણિક કોષ વિશેની માહિતી આપણને જાનકી મેડમ આપશે કે લાક્ષણિક કોષ કેવો હોય, શું હોય. થેન્ક યુ દીપાબેન. અને લાક્ષણિક કોષ સ્ક્રીન પર આપણે એમને દેખાડીશું. લાક્ષણિક કોષ એટલે સામ્યતાની જે વાત કરી મિત્રો, એમાં આગળ પણ આપણે એક લાક્ષણિક કોષ જોયો તો એના વિશે જાણકારી મેળવો કે ત્રણ ભાગમાં આપણે એને વહેંચી શકીએ. મુખ્ય જે ભાગ છે જે સીમા સ્તર તરીકે ઓળખાય છે. કેન યુ ડૂ ધેટ દીપા મેડમ, યલો વાળો? હા પ્લીઝ. આપણે એને સીમા સ્તર તરીકે ઓળખી શકીએ છીએ. એટલે પહેલો ભાગ થશે એનો પ્લાઝમા મેમ્બ્રેન, કંઈ વાંધો નહીં આમાં જ બતાવી દો. એનો જે ભાગ થશે પ્લાઝમા મેમ્બ્રેન, ત્યારબાદ એનો જે વચ્ચેનો ભાગ છે જેને આપણે કહીશું કોષરસ, સાયટોપ્લાઝમ, અને અંદરનો જે ભાગ છે એ કોષ કેન્દ્ર અથવા ન્યુક્લિયસ. એટલે જે ત્રણ મુખ્ય ભાગ થયા એ થયું પ્લાઝમા મેમ્બ્રેન એટલે કોષરસ. જાનકી પણ આપણે આકૃતિઓમાં ફરી બતાવી દઈએ કે આ બહારનો તમે જે પટલવાળો ભાગ એની જે સીમારેખા તરીકે પણ આપણે ઓળખી શકીએ, આ એની જે બહારનું કોષરસ પટલ, વચ્ચે જે ખાલી જગ્યા પડેલી છે કોષરસ, અને બ્લુ પાર્ટ છે દેટ ઇઝ કોષકેન્દ્ર. બરાબર. એટલે આ ત્રણ મુખ્ય ઘટકોનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. હવે પ્લાઝ્મા મેમ્બ્રેનની વાત કરીએ તો કોષરસ સ્તર એટલે એના વિવિધ નામ છે. પ્લાઝ્મા લેમા પણ કહેવાય છે, પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહેવાય છે, અને એને સેલ મેમ્બ્રેન પણ કહેવાય છે. આપ એની માહિતી ટેલિટોપ પર લઈ શકશો. ત્રણ મુખ્ય ભાગ આપ નોંધી શકો છો. કોષરસ સ્તર છે, એની સાથે જે કોષ દિવાલ લખેલું છે એનો ઉલ્લેખ મેં ત્યારે નહોતો કર્યો, અત્યારે એટલા માટે કરું છું કે આ જે વસ્તુ છે કોષ દિવાલ જે આપણે જોયું, તો કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં હોય છે અને અહીંયા એનો ઉલ્લેખ જ માત્ર યોગ્ય છે, એનું વર્ણન અપ્રસ્તુત છે. એટલે આ જે ટિપિકલ એનિમલ સેલ આપણે જોઈએ છે એમાં મેડમ કરસરથી જરાક પ્લીઝ બતાવો. સેલ મેમ્બ્રેન છે જો ગોળ ફરતે, જે સીમા સ્તર છે, કોષ રસ છે જે યલો છે, અને કોષ કેન્દ્ર છે. હવે કોષ રસ જે છે એની અંદર ઘણા બધા અણુઓ આવેલા હોય છે, બરાબર, જે આપણને નરી આંખે શું આમાં પણ નથી દેખાતા, પણ બીજી બધી ઘણી બધી રચનાઓ દેખાઈ રહી છે. સૂત્રાકાર છે, ગોળાકાર છે, થપ્પી જેવી છે, બરાબર છે. એને આપણે વિવિધ કોષની અંગિકાઓ કહીશું અથવા કોષીય અંગિકાઓ, જેને સેલ મેમ્બ્રેન્સ કહેવાય. તો બે ભાગ આપણે પાડીશું, પ્લીઝ સ્ક્રીનનો જ બતાવજો. એના બે ભાગ પાડીશું કે સાયટોસોલ એટલે આખું જે મીડિયમ છે એને આપણે સાયટોસોલ નામ આપ્યું છે, અને સાયટોસોલ આ કોષમાં એક લાક્ષણિક કોષ છે એટલે સળંગ દેખાઈ રહ્યું છે, પણ અમુક પ્રાથમિક કક્ષાના પ્રાણીઓમાં આ કોષમાં સંપૂર્ણ બે પડ જેવા અથવા બે અલગ ભાગ દેખાય છે. બહારના ભાગને એક્ટોપ્લાઝમ કહે છે, અંદરના ભાગને એન્ડોપ્લાઝમ કહે છે, અથવા બાહ્ય સ્તર અંતઃસ્તર તરીકે દેખાય છે. બીજું આમાં જે નથી દેખાતું એ છે કંકાલ તંત્ર. કંકાલ એટલે બધાને ખબર છે કે આપણી વાત કરીએ તો આપણા શરીરની અંદરના હાડકા. હવે સપોઝ એ હાડકા જો આપણા શરીરમાં ના હોય તો શું થાય? આપણે આખો ઢગલો થઈને નીચે પડી જઈએ. ધેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર લાઇક અ સ્કેલેટન, અને એ પણ કોષમાં હોય છે. આ જે કોષ ગોળ દેખાઈ રહ્યો છે એનું કારણ એ છે, એ કોષનો આધાર છે એનું કંકાલ તંત્ર છે. ધારો કે કંકાલ તંત્ર ન હોય, કારણ કે અંગિકાઓ બધી એની સાથે અટેચડ પણ હોય છે, એ કંકાલ તંત્ર ગેરહાજર હોય તો ગુરુત્વાકર્ષણને લીધે બધા કોષ નીચે જતા રહે, કોષની અંદરની બધી અંગિકાઓ પણ તળિયે બેસી જાય. પણ માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે જે અંગિકાઓ સ્ટ્રક્ચર્સ છે એને લીધે એ કોષ વ્યવસ્થિત પોતાનું જે કદ અને પોતાની રચના છે એનો આકાર જાળવી રાખે, આકાર જાળવી, ચોક્કસ ચોક્કસ. અને મોટાભાગે એ બધા પ્રોટીનના બનેલા હોય છે. મોટા પ્રોટીન્સ છે જે ટ્યુબ્યુલિન્સ છે, થોડા પાતળા પ્રોટીન્સ છે જે એક્ટિન્સ છે, બરાબર છે. એવા બધા કોમન પ્રોટીન્સની મદદથી આ રચનાઓનું બંધારણ બનેલું હોય છે. ત્યારબાદ કોષરસની જે વાત કરી એમાં ઓર્ગેનેલ્સ જે બહુ મહત્ત્વ ધરાવે છે, કારણ કે દરેક ઓર્ગેનેલનું જેવી રીતે આપણા શરીરમાં અંગનું કાર્ય હોય છે એવી રીતે દરેક ઓર્ગેનેલનો અંગિકાઓનું સ્પેસિફિક એટલે કે
વિશિષ્ટ કાર્ય હોય છે. ઓર્ગેનેલ શબ્દનો અર્થ થાય છે સૂક્ષ્મ અંગ, અને એકચ્યુઅલી આ કોષની અંદર સૂક્ષ્મ અંગિકાઓ તરીકે આવેલું છે, એટલે એને આપણે સેલ ઓર્ગેનેલ્સ જોઈશું. મેડમ, મે આઈ હેવ ધ પિક્ચર ઓન ધ સ્ક્રીન? હા, સ્ક્રીન પર જે આપણે ટિપિકલ એનિમલ સેલ જોયો, હા, એમાં ઓર્ગેનેલ્સ જે છે, પ્લીઝ ઇફ ઇટ ઇઝ પોસિબલ કર્સર બતાવજો. અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે તંતુમય રચના બતાવી રહ્યું છે, અને એનું કામ મુખ્યત્વે જૈવિક સ્તરોની રચના કરવાનું છે. ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન બતાવજો. ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી એપરેટસ, જેને ગોલ્ગી પ્રસાધન કહેવાય છે. મિત્રો, હું જરાક એક બ્રેક લઉં છું, ખાસ એટલા માટે કે સાયટોલોજીને બધા જે વિષયો છે, સાયટોલોજીને બધા જે વિષયો છે માઇક્રોસ્કોપિક લેવલ પર તો છે જ, પણ એકચ્યુઅલી એ વર્લ્ડમાં ગ્લોબલ જાય છે. એટલે આપણે જે બધા સમજી શકે એવી ભાષા માટે ઇંગ્લિશનો ઉપયોગ કરીએ, અને એટલા માટે જે ગુજરાતી ટર્મિનોલોજી છે એની સાથે જ્યારે પણ આપ ટેલિટોપ પર નિહાળતા હો ત્યારે ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ આપેલી જ છે, અને એ મગજમાં રાખવાની. દાખલા તરીકે આપણે કોષની વાત કરતા હોય તો યુ શુડ નો દેટ ઇટ ઇઝ અ સેલ. બરાબર છે. આપણે આગળ વધીએ સ્ક્રીન પર. લાઇઝો ગોલ્ગી પ્રસાધન જે વિવિધ દ્રવ્યોના સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ લાઇઝોઝોમ્સ જે ગોલ્ગીકાયમાંથી પણ બને છે, નાના પેકેટ્સ જેવી રચના છે, અને બહારથી જે કોષમાં આવે અથવા અંદર કોષનું કંઈ વધારાનું નકામું હોય તો તેના દ્રવ્યોનું પાચન કરવાનું એ કાર્ય કરે છે. ત્યારબાદ કોષ રસધાનીઓ, બરાબર, મોટાભાગે પ્લાન્ટ સેલ્સમાં જોવા મળે છે, એનિમલ સેલ્સમાં અમુક અપવાદરૂપે કોષોમાં જોવા મળે, અને એનું કામ એ ખાલી પેકેટ્સ જેવા હોય છે જેની અંદર કોષનું જે દ્રવ્ય હોય તેનો સંગ્રહ, પછી કોષ કેન્દ્રથી કોષરસ સ્તર સુધી વહન કરવાનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અને એ બધા કાર્ય કરે છે. તેમજ તે આંતરિક દબાણ, આશ્રુતિ વગેરે જાળવવાનું પણ કાર્ય કરે છે. આ ઉપરાંત પરોક્સિઝોમ્સ જેવી રચનાઓ પણ હોય છે, જે એન્ઝાઇમ્સ જે કોષની ચયાપચયની ક્રિયાઓ દરમિયાન અગત્યની હોય તેનું કાર્ય કરે છે. માઇટોકોન્ડ્રિયા એક બહુ જ મહત્ત્વની અંગિકાઓ છે, અને આપણે વર્ષોથી એના વિશે જાણતા આવ્યા છીએ. માઇટોકોન્ડ્રિયાની અંદર શક્તિ નિર્માણ થાય છે, એટલે આપણે એને પાવર હાઉસ પણ કહીએ છીએ. ઇટ ઇઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ. અને માઇક્રોટ્યુબ્યુલ્સની જે વાત કરી, તેઓ કોષનો આધાર છે. તેમાંથી કશા પક્ષમ જેવી રચનાઓ પણ આપણને જોવા મળે છે, જે કોષના વિવિધ કાર્યમાં, ખાસ કરીને મૂવમેન્ટમાં મદદ કરે છે. તો આ હતી કોષ રસની વાત. આપ સ્ક્રીન પર, મે આઈ હેવ ધ સ્ક્રીન ફોર અ સેકન્ડ. કોષ કેન્દ્રની જે વાત કરીએ છીએ અંદર, એમાં પણ આપણે ત્રણ ભાગ સ્પષ્ટ જોઈએ છીએ. બરાબર, જેવી રીતે આપણે કોષના ત્રણ ભાગ જોયા, એવી રીતે કોષ કેન્દ્રમાં પણ આપણે ત્રણ ભાગ સ્પષ્ટ જોઈએ છે. એક છે, અત્યારે જે ટપકા જેવા દેખાઈ રહ્યા છે તે ક્રોમેટિન. બરાબર, એ જ્યારે કોષ કેન્દ્રનો આપણે ડિટેલમાં હમણાં આગળ ચર્ચા કરીએ છીએ ત્યારે એની વાત, ત્યારે એની વાત ખાલી નામ જાણી લઈએ. બરાબર, ક્રોમેટિન. પછી કોષ કેન્દ્રને પણ એક ગોળાકાર સીમા સ્તર છે, મેડમ આપણને કર્સર દ્વારા બતાવી રહી.